ડાંગ જિલ્લાના વડામથક આહવા ખાતે રાજ્ય સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવને ઊંડું કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લાના વડામથક આહવા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના સુજલામ સુફલામ યોજના અંતર્ગતના કાર્યક્રમ નિમિત્તે યોજાયેલ જાહેર સભા પાંખી હાજરીને કારણે ખુરશીઓ ખાલી રહેતા સ્થાનિક ભાજપના નેતાઓ ટેન્શનમાં મુકાયા હતા. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે રાજ્યમાં જળ સંચય અભિયાનથી પાણીના દુકાળને દેશવટો અપાશે. ડાંગ જિલ્લામાં આહવા ખાતે આ તળાવનું સફાઈ, તળાવનું ઊંડું કરવું, કેપેસિટી વધારવી, બ્યુટિફિકેશન એ કામ સ્થળ ઉપર અત્યારે કામની શરૂઆત થઈ રહી છે. મને આશા છે કે ડાંગ જિલ્લામાં પણ આવા વ્યાપક કામને કારણે પાણીના સ્ત્રોત, પાણીના જમીનના તળ એ બધા ઊંચા આવશે અને આવનારા દિવસોમાં પાણી જ એ આપણા વિકાસની પ્રાથમિકતા છે અને પાણીથી વ્યાપક પ્રમાણમાં ખેતી, ઉદ્યોગ, વિકાસના બાકીના કન્સ્ટ્રક્શન એક્ટિવિટીથી શરૂ કરી અને પશુપાલન, મિલ્ક પ્રોડક્શન સુધી પાણીની ખૂબ આવશ્યકતા હોય છે અને એ પાણી ઉપર જ સરકારે જે આખું કોન્સન્ટ્રેશન કર્યું છે એને કારણે ગુજરાતની વિકાસને ખૂબ વેગ મળશે. સર, ગતરોજ તમે નારાજગી દર્શાવી હતી રાજ્યમાં કામગીરીને લઈને એવા સમાચાર આવ્યા હતા. એટલે સમાચાર પોતપોતાની રીતે લખે છે. ખૂબ સારું કામ થઈ રહ્યું છે. લગભગ અત્યાર સુધીમાં બધા જિલ્લાઓ જે કામગીરી થઈ છે, હજી આજે 17 દિવસ થયા છે તો 70% ઉપર કામગીરી થઈ ગઈ છે. 30% કામગીરી બાકી છે, એ 31 મે સુધીમાં પૂરી થઈ. અમદાવાદમાં માટીનું થોડું વાત હતી, અમદાવાદની ખાતે સરકારે આવું કોઈ પણ વસ્તુ બને તો કડક હાથે ડામમાં પણ સૂચના આપો.